દેશના વડાપ્રધાને કોરોના વાયરસ સામે જાગૃતિના ભાગરૂપે આપેલી જનતા કરફ્યુની અપીલને પ્રતિસાદ આપી કરજણ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા સમગ્ર વિશ્વમાં હાલ જ્યારે કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે ત્યારે ભારત દેશમાં પણ લોકો સતર્ક બની જવા પામ્યા છે તો કોરોના વાયરસ સામે ભારત સરકાર પણ સાવચેતીના તમામ પગલાં લઈ રહી છે તો ગુજરાત સરકારે પણ કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે પગલાં લેવાનો પ્રારંભ કરી દીધો છે જે અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારના રોજ અપાયેલા જનતા કર્ફ્યુના એલાનમાં વડોદરાના કરજણનગરના નગરના વેપારીઓ પણ જોડાયા હતા અને દેશના પીએમની અપીલને આપી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા વહેલી સવારથી જ નગરના બજારો સુમસામ ભાસી રહ્યા હતા નગરમાં જાણે કે સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો નગરના વિવિધ વિસ્તારોમાં આવેલા બજારોમાં દુકાનો સંપૂર્ણપણે બંધ નજરે પડી હતી હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના પગલે લોકોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે તો ભારત સરકાર પર સાવચેતીના ભાગરૂપે તમામ પગલાંઓ લઈ રહી છે આજે રવિવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનતા કરફ્યુની જે અપીલ થઈ છે એને માન રાખીને કરજણ નગરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે આપ જોઈ રહ્યા છો કરજણનગરની તમામ દુકાનો દ્રશ્યોમાં બંધ નજરે પડી રહી છે વેપારીઓએ પણ બંધમાં જોડાઈને સંપૂર્ણ સહકાર આપ્યો છે આજે કરજણ તમામ ધંધા રોજગાર બંધ નજરે પડી રહ્યા છે યાકુબ પટેલ સાથે જદેશ ટીવી કરજણ